હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલ. ફરીથી એકવાર તમારું બહુ સ્વાગત છે ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર. આજે આ વિડીયોની અંદર આપણે જોઈશું ગણિતનો એક ટોપિક, બરાબર. સંખ્યા પદ્ધતિ જે ચાલે છે, નંબર સિસ્ટમ જે ચાલે છે, એના વિશે આ જે વિડીયો છે એ ભાગ બે છે. ભાગ એક આપણે બનાવી લીધો છે, ચેનલ પર છે. જો તમે ના જોયો હોય તો એ ભાગને પણ જોઈ લેજો. એના અંદર પણ આપણને ઘણું બધું ડિસ્કસ કર્યું છે, કેટલા કેવા કેવા પ્રકારના નંબર હોય અને એના આધારે કઈ રીતના પ્રશ્ન પૂછી શકાય છે એ પણ આપણે ડિસ્કસ કર્યું છે. બીજી વાત કે જો તમે પહેલી વાર આ ચેનલ પર પધારે હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં જે બેલ આઇકોન આવે એને પણ પ્રેસ કરી લો, જેથી થાય શું કે અમે જે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીએ તો એ વિડીયોની તમને નોટિફિકેશન મળી જાય. અને જો તમે પહેલાંથી સબસ્ક્રાઈબ કરેલી હોય તો તમારો બહુ બહુ આભારી છું. તો ચાલો હવે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ. તો આજે આપણે જોઈશું કે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી. હવે આમાં સરવાળો અને બાદબાકીમાં થાય શું, એમ તો જે બોર્ડ માસનો રૂલ આપણે ભણીશું તો એના અંદર આપણે ડિસ્કસ કરીશું. સરવાળા બાદબાકી બોર્ડ માસના રૂલના આધારે કરવાનો હોય, ગુણાકાર ભાગાકાર જ્યારે બધું મિક્સરમાં આપી દીધું ત્યારે. પણ આ તો ફક્ત સરવાળા અને બાદબાકીમાં શું ધ્યાન રાખવું એ આપણે જોઈશું. તો હું તમને એક વસ્તુ કહેવા માગું, એ તમે યાદ રાખી લો કે જ્યારે કોઈ બ્રેકેટ હોય, જે પણ કહું છું ધ્યાનથી સાંભળજો, જો કોઈ કૌંસ હોય, કૌંસની બહાર જો માઇનસનું ચિહ્ન હોય, માઇનસનું ચિહ્ન હોય, ધારો કહીએ છે એ પ્લસ બી, જ્યારે હું આ કૌંસને દૂર કરું તો અંદરના સાઇન બદલાઈ જાય. ખબર પડી? એ પ્લસ બી તો એવું શું થઈ જાય, એ માઇનસ બી. કેમ કે આ માઇનસ ચાલુ છે જેવું, જ્યાં જ્યાં નેગેટિવિટી હોય ને એ બધાને શું કરી લે, પોઝિટિવ વાળાને નેગેટિવ કરી લે, નેગેટિવ વાળાને પોઝિટિવ કરી લે. જિંદગીનો પણ આવો જ હિસાબ છે, બરાબર. જુઓ, માઇનસ હોય અને એ માઇનસ બી હોય, આપણ ઝઘડાખોર, આપણ ઝઘડાખોર, ઝઘડાખોર ઝઘડાખોર શું બની જાય ભાઈ, એટલે આપણ નેગેટિવ, આપણ નેગેટિવ, તો શું થઈ જશે, એ પ્લસ બી. હવે એની આગળ માઇનસ રહેશે, બરાબર, એની આગળ માઇનસ છે. કારણ કે વાત શું, જુઓ હું તમને બિલકુલ, ત્રણ, હવે ત્રણની આગળ કયું સાઇન છે, તો કે પ્લસ. કારણ કે પ્લસ શું છે, આપણે વારે ઘડી લખતા નથી, પ્લસ સાઇન જ હોય. દરેક નંબર પોઝિટિવ હોય, નેગેટિવ હોય તો આપણે દર્શાવીએ કે ભાઈ નેગેટિવ છે, જુઓ નેગેટિવ છે, બરાબર. એ રીતે તો એવી રીતે ફરતી જુઓ, એવું હતું માઇનસ એ માઇનસ બી હતું, બીની આગળ કયું સાઇન, માઇનસ, એની આગળ તો કે અહીંયા પ્લસ હોય પણ અહીંયા દેખાતું નથી. તો હવે જ્યારે આને ખોલીશું તો માઇનસ હોય એટલે શું કરે, બધું ઊંધું, પ્લસ હોય ને માઇનસ, ને માઇનસ હોય ને પ્લસ, તો પ્લસ આ પ્લસ એ હતા એટલે માઇનસ, અને બી માઇનસ હતું એને શું કરી દે, પ્લસ કરી દે. એવી રીતે જો આવું હોત માઇનસ એ પ્લસ બી, તો અહીંયા તો બંને એની આગળ કયું સાઇન હોય, પ્લસ, જે દેખાતું નથી. હવે આ શું કરે, બંને ધન છે ને, તો બંનેને શું કરી દે, નેગેટિવ કરી લે. આ એક વસ્તુ યાદ રાખો, માઇનસ હોય ત્યારે જો પાછ સરવાળો હોય, પોઝિટિવ માણસ હોય એ કોઈને કશું નડે નહીં ક્યારેય, અને નેગેટિવ માણસો જ બધાને નડતા હોય. અને એવું સાલું ગણિતમાં બી છે, ગણિત એક રોજિંદા જીવન જેવું જ છે. જુઓ ને, નેગેટિવ માણસ છે તે બધાને નડે છે, પોઝિટિવ વાળાને બી નેગેટિવ કરી લીધા. પણ અહીંયા જો પોઝિટિવ હોત ને તો કશું જ ના કરે બચારો, આવું હોત ને પ્લસ એ માઇનસ બી, તો એ પોઝિટિવ કોઈને કશું જ ના કરે. કે એ કેવો છે, તો કે પોઝિટિવ ચાલો ભાઈ તો પોઝિટિવ રહે, બી તારે તો કે નેગેટિવ રહેવું છે, કશું વાંધો નહીં, નેગેટિવ રહે. પોઝિટિવ પ્લસ કોઈને નડતો નથી, નડે છે કોણ, માઇનસ. અને કેવો નડે છે, કે પોઝિટિવને નેગેટિવ કરી દે, નેગેટિવને પોઝિટિવ કરી દે. હવે આટલી વાત ખબર પડી ગઈ હોય તો તમે ઘણું બધું શીખી ગયા. હવે જુઓ, પૂર્ણાંક સંખ્યાનો સરવાળા અને બાદબાકીની અંદર એક વસ્તુ યાદ રાખજો કે સૌથી પહેલાં તો કૌંસ આવે એને દૂર કરી દેવાનું. એના પછી જો બંને સંખ્યાઓ આગળના ચિહ્ન સમાન હોય, ચિહ્ન કેવા હોય, સમાન, તો ઓલવેઝ ઓલવેઝ તમારે શું કરવાનું, સરવાળો. અને એ જે જવાબ આવે એ જવાબની આગળ તમારે ચિહ્ન કઈ સંખ્યા, જે મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ અહીંયા તમારે મૂકી દેવાનું. જેવી રીતે કે હું તમને કહું માઇનસ ત્રણ વત્તા માઇનસ ત્રણ, બરાબર. પહેલાં તો કૌંસ તો ખોલીએ એટલે માઇનસ ત્રણ, પ્લસ કોઈને નડવાનું નહીં તો કે માઇનસ ત્રણ. બંને સંખ્યા આગળ ચિહ્ન કેવા, માઇનસ, એટલે શું સરવાળો થશે. ચિહ્ન કયું મૂકશો, તો કે મોટી સંખ્યા આગળ. હવે અહીંયા બંને સરખી જ છે તો જે હોય એ ચિહ્ન મૂકી દો, તો કે માઇનસ સિક્સ એનો આન્સર. ખર પડી ગઈ, હું શું કહેવા માગું. બીજું એક ઉદાહરણ લઈએ, તો કે હોઈ શકે કે કેટલાક માણસોને આ વસ્તુ આવડતી હોય, જે લોકોને આવડતી હોય એમને ખૂબ સરસ, પણ જેને નથી આવડતી એ તમે વિડીયો આગળ કન્ટિન્યુ રાખી શકો, બરાબર. અને જેને આવડતી હોય તો એમને ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી, જેમને આવડે છે એમને બહુ સરસ, જેને નથી આવડતું એ તમે વિડીયો આગળ નિહાળી શકો. હવે જુઓ, વસ્તુ એમ છે કે માઇનસ સાત
प्लस एट बराबर से। हमें कौन से खोली चुले -7 + 8 -7 અને વત્તા 8 હવે આ ચિહ્ન કેવા છે બંનેના અલગ અલગ, જ્યારે બંનેના ચિહ્ન અલગ અલગ હોય તો શું કરવાનું બાદ બાકી, તો 7 માંથી 8 જાય તો 1 આવે, એટલે 8 માંથી 7 કાઢો તો 1 આવે, ચિહ્ન કયું મૂકશો? તો મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ મોટી સંખ્યા આગળ શું છે? પ્લસ, તો અહીંયા પ્લસ, એટલે પ્લસ કોઈ લખવાની જરૂર નથી, પણ એ તો તમે 1 લખો એટલે ખબર પડી જાય. જો આવું હોય -3 વત્તા -5, કૌંસ ખોલો તો -3 -5 5 અને 3 કેટલા થાય? 8. ચિહ્ન કયું આવશે મોટી સંખ્યા આગળ? કયું છે? માઇનસ, તો કે -8. ચલો આટલી ખબર પડી ગઈ, તો તમે ઘણું શીખી. હવે જુઓ અહીંયા જે એક્ઝામ્પલ છે એ તમે જોઈ લો કે 7 + -4, તો પહેલાં તો કૌંસ ખોલીશું એટલે 7 - 4, 7 માંથી 4 જાય તો આ તો સીધો સીધો જવાબ છે 3. પછી છે -7 + 4, કૌંસ ખોલીશું એટલે -7 + 4, બંનેના ચિહ્ન કેવા છે? વિપરીત, એટલે શું થાય? બાદ બાકી, સમાન હોય તો સરવાળો, વિપરીત છે એટલે 7 માંથી 4 જાય તો 3. ચિહ્ન કયું આવશે મોટી સંખ્યા આગળનું? તો કે -3, અને 7 વત્તા 4 તો આ તો જગ જાહેર છે કે 11 થાય. હવે જુઓ આગળ જોઈએ, એ જુઓ મેં સ્ટેપ પણ લખ્યા છે બરાબર. બીજી એક વાત કે તમારે પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન જોઈતા હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપું છું ટેલિગ્રામની, જો તમારી ઈચ્છા હોય તો તમે એના ગ્રુપની અંદર જોડાઈ શકો. ત્યાં હું તમને શું કરીશ કે ક્વેશ્ચન હશે સારા સારા ક્વેશ્ચન તમારે પ્રેક્ટિસ માટે, હું તમને ત્યાં ફોટોગ્રાફ સેન્ડ કરી આપીશ, જેથી તમે શું કે તમારી એક્સરસાઇઝ થઈ જાય બરાબર. જો તમારી ઈચ્છા હોય તો જોડાઈ જજો, બાકી કંઈ વાંધો નથી. ઓકે, આગળ જોઈએ. હવે ગુણાકારની અંદર શું ધ્યાન રાખવાનું? તો ગુણાકારની અંદર સૌથી પહેલાં તો જે પણ બે સંખ્યા આપી હોય એમનો ગુણાકાર તો કરી લેવાનો. જો બે સંખ્યાની, ઓકે, સૌ પ્રથમ તો ગુણાકાર કરી લો. પછી વાત આવે સાઇનની, કે જો બંનેની નિશાની સમાન હોય, બંનેની નિશાની સમાન હોય તો જવાબ શું આવે? ધન. એટલે કહેવાનો મતલબ એમ, -3 × -2, પહેલાં તો ગુણાકાર કરો, 3 × 2 એટલે 6. ચિહ્ન શું આવશે? જો બંનેને સમાન ચિહ્ન હોય તો ધન થઈ જાય, એટલે આન્સર 6 + 6 આવે. પણ જો બંનેની સંખ્યાઓની નિશાની અલગ અલગ હોય તો જવાબ શું આવે? ઋણ આવે. જેવી રીતે -3 × 2, તો 3 × 2 = 6, પણ અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, એટલે શું આવશે જવાબમાં? -6. અહીંયા માઇનસ ક્યાં, સોરી, પ્લસ ક્યાં છે? તો કે 2ની આગળ પ્લસ હોય જ બરાબર, દરેક સંખ્યાની આગળ ધન જ હોય નંબર, જ્યાં સુધી ઋણ હોય ને તો આપણે એને બતાવીએ કે માઇનસ છે. એવી રીતે ઉદાહરણ લઈએ બીજું, -3 × 5, તો 5 તરી 15, 5 + માં છે ને આ નેગેટિવ છે, જવાબ શું આવે? નેગેટિવમાં. હવે આ પણ માઇનસ હોત તો અહીંયા પ્લસમાં આવત 15 બરાબર. આગળ જોઈએ, એ જો કે 7 × -4, એટલે 7 ચોક, પહેલાં તો 28 લખો, બંનેના ચિહ્ન કેવા છે? પ્લસ ઓર માઇનસ, તો માઇનસ આવી જશે. 7 ચોક અહીંયા 28, પણ અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે, એટલે શું આવશે? પ્લસના 28 આવશે. તો આ રીતે તમે યાદ રાખી શકો સરળતાથી. આનો યુઝ ક્યાં આવશે? તો કે જ્યારે આપણે જે બોર્ડમાં શીખીશું રૂલ, જેના આધારે સિમ્પ્લિફિકેશન તમારે કરવાનું હોય, એના અંદર આ રૂલ ઘણો કામ લાગશે. કે જ્યારે પણ જો વસ્તુ મેઇન શું છે, આ વિડીયોની જે મેઇન વસ્તુ છે ને એ હું તમને કહી દઉં, કે જ્યારે પણ કૌંસ તમે ખોલો ને તો દોસ્તો, જો આગળ પ્લસ હોય ને ત્યારે અંદરના સાઇન ચેન્જ કરવાનું ક્યારેય નહીં ભૂલતા, અને જો બહાર પ્લસ હોય તો કોઈ વાંધો જ નથી. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. વિડીયો ગમે તો લાઈક કરી લેજો, પોતાના મિત્રો સાથે શેર કરી લેજો, અને તમે આ વિડીયો નિહાળ્યો એના માટે તમારો બહુ બહુ આભાર. થેન્ક યુ વેરી મચ.